આવતીકાલથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર. સરકારે આજે બોલાવી સર્વદળીય બેઠક. બેઠક દરમિયાન સરકાર વિધેય એજન્ડાની આપશે જાણકારી. સાથે જ તમામ દળ ભેગા મળીને સુચારૂ રૂપથી સત્ર ચલાવવા અંગે કરશે વિચાર વિમર્શ. દેશમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે કોવિડ રસીકરણ અભિયાન. રસીકરણનો આંકડો 40,44,00,000ને પાર. દેશમાં શનિવારે નોંધાયા 38,079 નવા કેસ, જ્યારે 43,916 દર્દીઓ થયા સાજા. તો બીજી તરફ મિઝોરમ અને મણિપુરમાં આજથી લાગ્યું લોકડાઉન. રાજ્યમાં શનિવારે નોંધાયા નવા 37 કેસ, તો 110 દર્દીઓ થયા સ્વસ્થ, જ્યારે એક દર્દીનું મૃત્યુ. અમદાવાદ અને સુરતમાં 6-6, વડોદરામાં 5 અને મહેસાણામાં 3 કેસ. તો બીજી તરફ રાજ્યમાં શનિવારે 3,13,000થી વધુ લોકોને અપાઈ વેક્સિન. તો આજે રાજ્યમાં રસીકરણ રહેશે બંધ. નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઊંઝા એપીએમસીમાં યોજાયો પાક સહાય વિતરણ કાર્યક્રમ. નીતિન પટેલે કહ્યું, રાજ્યમાં સહકારિતાના માધ્યમથી માર્કેટયાર્ડો ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી કરી રહ્યા છે કામ. તો માર્કેટયાર્ડના લેવાયેલા નિર્ણયને પણ અન્ય બજાર સમિતિઓ આપે છે પ્રોત્સાહન. આડત્રીસ લાખથી વધુ પશુપાલકો માટે દૂધનો વ્યવસાય બની રહેશે ઉજ્જવળ ભવિષ્ય. દૂધના પાવડરની નિકાસ પર પ્રતિ કિલોએ ₹50 સહાય મળતા થશે પશુપાલકોને લાભ. ગુજરાત સરકારે 18 જેટલા દૂધ સંઘોને દૂધના પાવડરની નિકાસ પર આપી છે સહાય. ગુજરાત હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય. ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ કાર્યવાહીની લાઇવ સ્ટ્રીમિંગની થઈ શરૂઆત. દેશમાં સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરૂ કરાઈ આ સુવિધા. લાઇવ સ્ટ્રીમિંગ થતાં હવેથી કોર્ટ પ્રોસીડિંગ જીવંત નિહાળી શકાશે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020 ભારતીય ટીમ સજ્જ. ભારતીય એથ્લેટ્સના પહેલા જથ્થાને દિલ્હી એરપોર્ટથી કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કરાવ્યો રવાના. કુસ્તી, બોક્સિંગ અને શૂટિંગ સહિત રેસલિંગ અને તીરંદાજીમાં છે પદકની આશા. 126 એથ્લેટ્સ સાથેની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટીમ. અને ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વન ડે સિરીઝનો આજથી પ્રારંભ. શિખર ધવનની આગેવાનીમાં યુવા ખેલાડીઓ ઉતરશે મેદાને. બપોરે 3 વાગ્યાથી શરૂ થશે જીવંત પ્રસારણ.